મોર્નિંગ જય મામાદેવ બાળ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી આપ સૌનું સ્વાગત છે. ચાલો બાળકો, આજે આપણે હિન્દીની સ્વાપોથી કાઢી લ્યો અને આપણે આગળ લખવાની શરૂઆત કરીશું. ચાલો બાળકો, જો પેજ નંબર 42 આપણે હવે લખીશું. ઓકે, ચાલો પેજ નંબર 42 ઉપર જુઓ. અહીંયા આપેલું છે તમને અશોક, એને પહેલાં ડાર્ક કરી દો. આવી રીતે ત્યારબાદ નીચેની લાઈનમાં લખો અશોક. જો બાળકો, આ મુજબ સરસ મજાના અક્ષરે બંને લાઈનમાં લખવાનું છે. આ મારે લખાવવાનું નથી, તમારે તમારી જાતે લખવાનું છે. ઓકે, બધા શબ્દો સરસ મજાના અક્ષરે જેમ ઉપર આપેલા છે એમ જ લખવાનું છે. ઓકે, આ બધા શબ્દો જો. ત્યાર પછી મોના, મોહન, સોના, ગોપી, રોજ, ઢોલી અને ઓજ, આ બધા શબ્દો જેમ મેં આ તમને લખી દીધા એ મુજબ લખવાના છે. ચાલો આગળ જો, ઓ સે શરૂ હોને વાળા શબ્દની સામે શું કરવાનું છે? સાચું, ઓ થી શરૂ થતે. જો અહીંયા ઓ લે તો અહીંયા સાચું કરેલું છે, પછી ભગોડા તો એમાં નહીં આવે, પછી ઓ જલ તો એમાં સાચું કરવાનું, જરોખા એમાં નહીં આવે, ઓ ઢણી એમાં સાચું, અને ઓ ટના એમાં સાચું. ઓકે, તો એટલામાં અહીંયા સાચું આવશે ઓલે, ઓટના, ઓઢની અને ઓજલ. ઓકે, ચાલો ત્યાર પછી અહીંયા જુઓ, ઓ ને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. અહીંયા આપેલું છે ઓખલી, તો ઓખલી શબ્દ બની ગયો. ત્યાર પછી ઓઢની, ચાલો ત્યાર પછી લખો ઓમ. ત્યાર પછી લખો ઓલે. ત્યાર પછી લખો ઓજલ. ત્યાર પછી આગળ લખો ઓટના. ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો. જો અહીંયા શું આપેલું છે? કોણ છે આ? મોર, તો લખો ચાલો મોર. ત્યાર પછી આ શું છે? હા લખો ચાલો ખરગોશ. ત્યાર પછી ઢોલક અને મોટર. ચાલો ત્યાર પછી હવે સામેના પૈસે લખીશું આપણે. જો શું લખેલું છે? ચિત્ર ઓળખીને ખાના પૂરો. પેલો શબ્દ કયો બનશે અહીંયા? ઢોલ, ઢોલ અને અહીંયા કોયલ. ચાલો ત્યાર પછી અહીંયા શું બનશે? ખરગોશ. અને અહીંયા મોર. ચાલો ત્યાર પછી અહીંયા કયો શબ્દ બનશે? મોટર. અને અહીંયા જોકર. ચાલો ખૂટતા અક્ષર લખો. અહીંયા કયો શબ્દ બનશે? અહીંયા જો આપેલું છે કટોરી, તો અહીંયા કયો બનશે? કટોરી. ત્યાર પછી અહીંયા લોમડી, હોલી. અને અહીંયા કયો બનશે? અશોક. સમજાયું બાળકો? આ મુજબ શબ્દો બનશે. અહીંયા જો તમને જે ખૂટતો અક્ષર આપેલો હોય તે લખવાનો છે. અહીંયા કયો બનશે? મોટર.
મોગરા, ઓખલી અને ટોપી. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું ચિત્ર શેનું છે બાળકો? જો જોઈ. અહીંયા શું આવશે? ઘોડા. ઘોડા તેજ દોડતા હે. ઘોડા તેજ દોડતા હે. ત્યાર પછી બેલા કો ખાલી જગ્યા ભી કહેતે હે. શું છે આ? મોગરા. બેલા કો મોગરા ભી કહેતે હે. ચાલો ત્યાર પછી કોયલ કુહુ કુહુ બોલતી હે. ચાલો ત્યાર પછીનું શું છે? કે વાક્ય વાંચો અને લખો. જો ઢોલી ઢોલ બજાતા હે, એને પેલા ડાર્ક કરી દો. ઢોલી ઢોલ બજાતા હે. ચાલો ત્યાર પછી આગળ લખો. સર્કસ મેં જોકર થા. ત્યાર પછી કોયલ કાલી હે. કોયલ કાલી હે. મોહન ઘોડે કી સવારી કર. મોહન ઘોડે કી સવારી કર. ચાલો પાછળ ફેરવો બાળકો. જો બાળકો અહીંયા શું કરવાનું છે? પેજ નંબર 44 ઉપર ઓવ આપેલો છે. સૌથી પહેલા ઓવની અંદર પેન્સિલ કલરથી કરીશું. ચાલો મારી સાથે કરો બધા. જો બાળકો ઓમાં કલર થઈ ગયો છે. ચાલો હવે આપણે લખીશું ઔરત. જ અહીંયા લખેલું છે ઔરત એટલે સ્ત્રી, અને ઔષધ એટલે દવા. ચાલો એવી જ રીતે અહીંયા ઔ છે તે ડાર્ક કરવાનો છે અને ત્યાર પછી લખવાનો છે. ચાલો આ તમારે ડાર્ક કરવાનું છે. હું અહીંયા એક લખી દઉં છું, બાકી બધા તમારી જાતે લખવાના છે. જો આ મુજબ બધા લખવાના છે. ઓકે, બધા લખી નાખવાના છે. ત્યાર પછી અહીંયા જો કક્કો આપેલો છે જે તમને લખતા આવડે છે. કૌ સરસ મજાના અક્ષરે આખો કક્કો લખવાનો છે. જો આ રીતે તમે દર વખતે લખો જ છો, તમને ખ્યાલ જ છે. ઓકે, ત્રણે ત્રણ લાઇન છે ત્યાં મુજબ વ્યવસ્થિત લખવાનું છે. ચાલો સામેના પેજે આવી જાઓ બધા બાળકો.
આ હોમવર્કમાં તમારે લખવાનું છે, જેટલું ડાર્ક કરીને લખવાનું છે ને, ઓકે? ત્યાર પછી અહીંયા શું આપેલું છે, કોન, કોન, જો બાળકો આ મુજબ બધા શબ્દો સરસ મજાના અક્ષરે લખવાના છે, ઓકે? આ હોમવર્કમાં પૂરું કરવાનું છે. ગૌરી, ગૌરી, ઓર, ઓર, જો બાળકો આ મુજબ ઉપરની લાઈન મેં તમને લખાવી એ મુજબ જ નીચેની લાઈન લખવાની છે. મોસમ, મોસમ. ચાલો ત્યાર પછી આગળ લખીશું આપણે. આ બધા નીચેના જોવો છે, ગોર, મોસી આપેલું છે ને, એ પણ લખવાના છે, ફોરન અને કૌશિક. ચાલો ત્યાર પછી આગળ જો, ઓસે, ઓથી શરૂ થનારા શબ્દની સામે સાચું કરો. ચાલો ઓથી જો મોર, તો ઓથી ન થાય, પછી અહીંયા ઓસલ, કોર, ઔષધ અને ફોરન, તો આમાં બે શબ્દ જે છે તે ઓથી શરૂ થાય છે. ત્યાર પછી જો ઓર, ઓને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો, જેમ કે અહીંયા આપેલું છે ઓર, તો અહીંયા શબ્દ બની ગયો. ત્યાર પછી જો અહીંયા શું છે, ઓરત, તો અહીંયા લખો ઓરત, ઔષધ, ઔષધ, ઓજાર, ઓલાદ, ચાલો ત્યાર પછી આગળ લખીશું આપણે. જો શું છે અહીંયા, ચિત્ર ઓળખીને તેની સામે તેનું નામ લખો. આ શું છે, ખીલોના લખો. ચાલો ખીલોના, ત્યાર પછી કૌવા, નૌકા, હથોડા. જો અહીંયા પેજ નંબર 45 સુધી અહીંયા પૂરું થાય છે, ઓકે બાળકો? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળ લખીશું. આમાં જેટલું મેં તમને ડાર્ક કરીને લખવાનું આપ્યું છે એ તમારે તમારી જાતે લખવાનું છે, ઓકે? મેં તમને જેમ લખાવ્યું એ મુજબ પૂરું કરવાનું છે, કલમ અને જે શબ્દો જે છે તે તમારે પૂરું કરવાનું છે. ચાલો એવી આશા સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય મામાદેવ બાળ મિત્રો.